अस्सलामुअलैकुम, गुड मॉर्निंग ऑल ऑफ़ यू स्टूडेंट। जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल होम लर्निंग ऑनलाइन एजुकेशन में आप सबनों खूब खूब स्वागत करे छे। धोरण बे आपणुं धोरण छे, बीजू धोरण। आजे तारीख 15/6/2021, वार मंगळवार, जून महीनानी आजे 15मी तारीख अने दिवस एटले के वार छे मंगळवार। आपणो विषय छे अंग्रेजी, एटले के अंग्रेजीनो तास छे। अंग्रेजीना तासमां आपणे अगाउना तासोमां पहली ABCD એટલે કે કેપિટલ લેટર્સનું વાંચન કરી ગયા ચિત્ર પરથી અને નોટમાં પણ લખી નાખ્યું, બરાબર ને? આપણે થોડાક મૂળાક્ષરોનું વાંચન કર્યું હતું અને લખ્યું હતું, તેમજ ગયા તાસમાં આપણે આખી ABCD એટલે કે એથી લઈને ઝેડ સુધીના મૂળાક્ષરોનું વાંચન અને લેખન કરી ચૂક્યા છીએ। જો કોઈકનું બાકી હોય તો કમ્પ્લીટ કરી નાખજો। હવે આજની વિષય વસ્તુ છે તે વિષયાંક આલ્ફાબેટ। આલ્ફાબેટ જ આપણે શીખી રહ્યા છીએ એટલે વિષયાંક આપણું છે આલ્ફાબેટ। પણ આજે આપણે સ્મોલ લેટર્સ શીખીશું, એટલે કે જેને આપણે ગુજરાતીમાં બીજી ABCD કહીએ છીએ, બરાબર ને? પહેલી ABCD એટલે કે કેપિટલ લેટર્સ આપણે શીખી ગયા। હવે આજે આપણે શીખીશું તે સ્મોલ લેટર્સ એટલે કે બીજી ABCDના મૂળાક્ષરો શીખીશું। તો આપણે મૂળાક્ષર એથી લઈને ઈ સુધીના મૂળાક્ષરોનું વાંચન કરીશું અને ત્યારબાદ એ નોટમાં કઈ રીતે લખાય એની સમજ મેળવીને નોટમાં લેખન કાર્ય કરીશું। તો ચાલો દરેક જણ સ્ક્રીન પર જ ધ્યાન આપો। અહીંયા ચિત્ર આવ્યું છે A ફોર એપલ। એ આપણે કેપિટલ લેટર્સ શીખી ગયા, પણ આપણે સ્મોલ લેટર્સ શીખીશું। તો અહીંયા આપણને નીચે સ્મોલ લેટર્સ એટલે કે બીજી ABCDના મૂળાક્ષર પણ આપ્યા જ છે, બરાબર? A ફોર એપલ, એનો ઉચ્ચાર થશે A। અહીંયા આપણને એપલનું ચિત્ર પણ બતાવ્યું જ છે। તો કઈ રીતે લખાય? આ રીતે A ફોર એપલ બીજી ABCDમાં એટલે કે સ્મોલ લેટર્સમાં લખાય, A ફોર એપલ। હવે એના પછી બીજો મૂળાક્ષર એ પછી શું આવશે? બી આવશે, બરાબર ને? કેપિટલ લેટર્સમાં આપણે શીખી જ ગયા છીએ, એ પછી મૂળાક્ષર આવશે બી। તો એ કઈ રીતે આપણે બીજી ABCDમાં લખીશું એ જોઈએ। આ કેપિટલ લેટર્સ આપણને આપ્યું છે અને આ સ્મોલ લેટર્સ, એટલે તમને બંને લેટર્સ સાથે બતાવવાનો મતલબ એ છે કે તમને ખ્યાલ આવે કે કેપિટલ લેટર્સ એટલે કે પહેલી ABCDમાં આપણે મૂળાક્ષર કઈ રીતે લખીએ છીએ અને બીજી ABCDમાં એટલે કે સ્મોલ લેટર્સમાં મૂળાક્ષર કઈ રીતે લખાય। તો સૌથી પહેલાં સીધી લીટી કરવાની અને પછી કર્વ એટલે કે વળાંક બનાવવાનો। તો બી ફોર બોલ થશે, શું થશે? બી ફોર બોલ, બી ફોર બોલ, બી ફોર બેટ, બી ફોર બલૂન, બી ફોર બનાના, તમે ગમે એ બોલી શકો છો, બરાબર? બીથી કોઈ પણ સ્પેલિંગ બનતી હોય કે જે સ્પેલિંગ તમને આવડતી હોય તે તમે બોલી શકો છો, એનો ઉચ્ચાર છે બને દીધ ગાય બી। બી ફોર બોલ, બી ફોર બોલ। હવે બી પછી મૂળાક્ષર આવે છે સી। બી પછી મૂળાક્ષર આવશે સી। તો સી એ કેપિટલ લેટર્સમાં આ રીતે લખાય છે, જ્યારે સ્મોલ લેટર્સમાં આ રીતે નાનું સી લખાય છે। એટલે કે આ આપણે જે ચાર લીટીની નોટમાં ત્રણ લાઇન ભેગી કરીને લખતા હતા એના બદલે આપણે આ એક જ લાઇનમાં સી લખવાનું, બરાબર? એટલે આ પહેલી ABCD અને આ બીજી ABCD। સી ફોર કેટ, સી ફોર કેટ, સી ફોર કેટ, ઉચ્ચાર છે સને દીધ ગાય સી। સી પછી આવશે મૂળાક્ષર ડી। તો ડી કઈ રીતે લખાય છે? આ રીતે લખાય છે, બરાબર? સીધી લીટી ઊભી અને એના પછી વળાંક, ક એટલે કે વળાંક। હવે આપણે બીજી ABCDમાં કઈ રીતે લખીશું? તો પહેલાં સીધી લીટી ઊભી કરવાની અને પછી ડાબી તરફ વળાંક કરવાનો।
जो तमे जमणी तरफ वळाक करो तो बी बनी जशे। आपणे डी लखवुं छे एटले डाबी बाजु वळाक बनावानो, एटले थशे डी फोर डॉग, डी फोर डॉग, डी फोर डॉग। एना पछी छे ई, ई फोर एलिफंट। तो आपणे पहेली एबीसीडीमां कई रीते लखीए छीए, तो आडी लाइन, ऊभी लाइन, आडी लाइन अने वच्चेनी आडी लाइन थोड़ी नानी, एटले ई फोर एलिफंट मूळाक्षर लखाई जाए, बराबर। पण आपणे बीजी एबीसीडीमां कई रीते लखवानुं, तो सौथी पहेला एक नानी आडी लाइन करवानी अने ए आडी लाइनना छेड़ाथी गोळ वळाक बनावानो, એટલે આપણો મૂળાક્ષર ઈ લખાશે। ઈ ફોર એલિફન્ટ, ઈ ફોર એલિફન્ટ। હવે તમને ખ્યાલ તો આવી જ ગયો હશે બરાબર ને કે આ મૂળાક્ષર મોટા એટલે કે કેપિટલ લેટર્સ અને આ મૂળાક્ષર છે તે સ્મોલ લેટર્સ કહેવાય। કેપિટલ લેટર્સ અને સ્મોલ લેટર્સ એ બંનેનો તફાવત એટલે કે ફરક શું છે એ બરાબર ધ્યાનમાં રાખજો અને લખતી વખતે પણ તમારે ધ્યાન રાખવાનું છે। તો ચાલો હવે આપણે જોઈએ કે એને આપણે ચાર લાઇનની નોટમાં કઈ રીતે આ મૂળાક્ષરો લખીશું, તો એ આપણે જોઈશું। આ તમારી ચાર લીટીની નોટવાળું પાનું છે, એટલે કે અંગ્રેજી વિષયની નોટનું પાનું છે। એમાં દરેક ટાસ્કમાં હું સૂચના આપું છું કે ઉપર હાસ્યમાં તારીખવાર આવશે અને અહીંયા આવશે આલ્ફાબેટ અને મૂળાક્ષર એ થી ઈ, બરાબર। આટલું હેડિંગ લખવાનું, ત્યાર પછી કેટલા ખાના દોરવાના છે, પાંચ ખાના, એટલે આપણે ચાર લીટીઓ બનાવીશું, એક બે ત્રણ ચાર, આ રીતે આપણે ચાર લીટી દોરીશું એટલે આપણા પાંચ ખાના તૈયાર થશે, એક બે ત્રણ ચાર પાંચ, પાંચ ખાના તૈયાર થયા। હવે આપણે એક એક ખાનામાં એક એક મૂળાક્ષર લખીશું, તો આજે આપણે સ્મોલ લેટર્સમાં મૂળાક્ષર એથી શરૂઆત કરી છે, તો પહેલા ખાનામાં આપણે મૂળાક્ષર લખીશું એ, તો કઈ રીતે લખીશું, આજે પહેલી લીટી છે, બીજી લીટી છે, પછી ત્રીજી લીટી અને ચોથી લીટી, તો એમાં આપણે બીજી અને ત્રીજી લીટીને અડાડીને જ લખવાનું છે, એટલે કે આ જે વચ્ચેનું લીટી છે, વચ્ચેનું ખાનું છે, એમાં જ આપણે એ ફોર એપલ લખવાનું છે। તમને બરાબર ખ્યાલ આવે અને સમજ પડે એટલા માટે મેં આ લીટી તમને મોટી રાખીને બતાવી છે, તમારે પણ બરાબર વ્યવસ્થિત આ જ રીતે આ જ લીટીમાં લખવાનું રહેશે। ત્યાર પછી બીજા ખાનામાં મૂળાક્ષર બી, તો પહેલાં ઊભી લાઇન કરીશું આપણે આખી ત્રણ લીટી ભેગી કરીને અને વચ્ચેના ખાનામાં આપણે વળાંક બનાવીને બી ફોર બોલ લખીશું, બી ફોર બોલ। એના પછી આવશે મૂળાક્ષર સી, તો એને પણ એની જેમ વચ્ચે જ આપણે લખીશું, સી ફોર કેટ, સી ફોર કેટ। એના પછી મૂળાક્ષર આવશે ડી, તો એમાં આપણે શું કરીશું, ઊભી લાઇન કરીશું ત્રણ લીટી ભેગી કરીને અને વચ્ચેના ખાનામાં આપણે કર્વ એટલે કે વળાંક કરીશું, પણ એ વળાંક આપણે કઈ બાજુ કરીશું, ડાબી બાજુ। જો હવે બી અને ડીનો ફરક દેખાય છે, બરાબર ધ્યાન રાખીને લખજો, ભૂલ કરતા નહીં, બી અને ડી મૂળાક્ષર લખવામાં ભૂલ કરતા નહીં। બી એટલે કે જમણી બાજુ વળાંક આવશે અને ડી એટલે કે લીટીની ડાબી બાજુ વળાંક આવશે। હવે ડી પછી મૂળાક્ષર આવશે ઈ, તો ઈમાં આપણે શું કરીશું, થોડી નાની આડી લીટી કરીશું અને એ આડી લીટીના છેડા પરથી આખો વળાંક બનાવીશું એટલે આપણો મૂળાક્ષર બનશે ઈ, ઈ ફોર એલિફન્ટ, ઈ ફોર એલિફન્ટ। એ ફોર એપલ, બી ફોર બોલ, સી ફોર કેટ, ડી ફોર ડોગ, ઈ ફોર એલિફન્ટ। આ રીતે તમારે નોટમાં આખું પાનું ભરીને, લીટીઓ ભરીને લેખન કાર્ય કરવાનું રહેશે। અહીંયા હું બીજી લીટીમાં પણ તમને લખીને બતાવું છું કે આ રીતે લખવાનું છે, બરાબર। આપણે ફરીથી એક વખત લેખન કાર્ય જોઈ જઈએ કે કઈ રીતે લખવાનું છે તે। આ આપણે અહીંયા વચ્ચેની લીટીમાં મૂળાક્ષર લખીશું એ, એ ફોર એપલ। એના પછી બી, બી ફોર બોલ,
एना पछी सी, तो सी आ वच्चेना ज खाना में लखाशे। एना पछी डी, डी फोर डॉग, ई फोर एलिफंट, बराबर ए बी सी डी ई। फरीथी तमने लखीने बताऊं, ए फोर एप्पल, एना पछी आखी ऊबी लाइन अने वच्चेना खाना में वणाक एटले के बी फोर बॉल, पछी वच्चेना ज खाना में सी लखवानो, सी फोर कैट, पछी डी एटले के ऊबी लाइन अने पछी डाबी बाजू वणाक एटले डी फोर डॉग, अने ई एटले के नानी आड़ी लाइन अने पछी आखू वणाक एटले ई फोर एलिफंट। ए बी सी डी ई, आ रीते तमारे नोट में व्यवस्थित सारा अक्षरे लखवानू छे। नोट में नवा पाना पर आजनी तारीख वार अने हास्य में हेडिंग लखीने चार लीटीओ दोरीने एटले के पांच खाना बनावीने आ पांचे पांच मूळाक्षरो सारा अक्षरे तमारे तमारी जाते ज लखवानू छे अने बोली बोलीने लेखन कार्य करवानू रहेशे। हवे आपणे नवा तासमां नवा लेसन साथे मळीशुं। ત્યાં સુધી દરેકને અલ્લાહ હાફિઝ, થેન્ક યુ।